नमस्कार, आप जो रहा छो लोकसत्ता जनसत्ता। खबर सामे आवी रही छे बारडोली थी। बारडोली खाते आवेल पीआरबीआर कॉमर्स कॉलेज में विद्यार्थीओ हड़ताल पर उतर्या हता तेवुं खबर मुजब जाणवा मळी रह्युं छे। खबर पर नजर करिए तो विद्यार्थी वर्गखंड में प्रवेश तेओने नहीं आपवा देता 130 थी वधु विद्यार्थीओ हड़ताल पर उतरी गया हता तेवुं जाणवा मळी रह्युं छे। जो कि आ तमाम विद्यार्थीओ ओछी हाजरी होवाथी युनिवर्सिटीना नियम अनुसार तेमने बेसवा नहीं देवाया होवानुं कॉलेजना आचार्यनुं कहेवुं छे। सूरत जिल्लाना बारडोली खाते आवेल पीआरबी आर्ट्स एंड पीजीआर कॉमर्स कॉलेजमां आजे फरी एक वखत विवाद जोवा मळ्यो। मोटी संख्यामां विद्यार्थीओ हड़ताल पर उतरी गया हता, तेमज पोतानी मांगने लईने आचार्यनी ऑफिस खाते घेराव करवामां आव्यो। नवुं शैक्षणिक सत्र पण चालू थयुं होय विद्यार्थीओने कॉलेजमां अभ्यास करवा देवा તેઓએ માંગ કરી હતી તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે। હજી પ્રશ્ન એવો ઉપસ્થિત થયેલો છે કે એપ્રિલમાં પરીક્ષાઓ લેવાયેલી યુનિવર્સિટી એક્ઝામ, તેમાં 200 થી ઉપર વિદ્યાર્થીઓના ફોર્મ વિથડ્રો કરવામાં આવેલા હતા, જેમાંથી ઘણા વિદ્યાર્થીઓને લાગવાકમાં બેસવા દેવામાં આવ્યા અને નિર્દોષ અને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના દીકરાઓને ન બેસવા દેવામાં આવ્યા। ત્યારબાદ અમે કોલેજ તંત્રને યુનિવર્સિટીને આવેદનપત્રોને એમને આ જે ટેકનિકલ ભૂલ છે તે જણાવી, આજે એ બાબતને 3 મહિના થઈ ગયા, આરટીઆઈ અમે કરવામાં આવી છતાં અમને કોઈ જવાબ નહીં, નિયમોનું પાલન નહીં અને આડેધડ આચાર્ય દ્વારા સ્થાનાશાહી કરીને વિદ્યાર્થીઓનો વરસ બગાડવામાં આવતો, તે બાબતે અનુસંધાને આજે સમસ્ત વિદ્યાર્થી સમુદાય તમામ વિદ્યાર્થી સંગઠનો દ્વારા આજે આચાર્યનો ઘેરાવ કરવામાં આવ્યો અને અમને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને અમે એમની પાસે બાહેદરી માંગી, જેમાં સિનિયર પ્રોફેસર આચાર્ય જયકરભાઈ પંડ્યા દ્વારા અમને બાહેદરી આપવામાં આવી છે કે અમે વિદ્યાર્થીઓ સાથે પોઝિટિવિટી રહીને જે કોલેજ તંત્રની ભૂલ થઈ છે કે જે નાસમજ કે ગેરસમજ ઊભી થઈ છે તે દૂર કરીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેશું અને જો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આગામી સમયમાં નહીં લેવામાં આવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ આખી કોલેજનો ઘેરાવ કરીશું। વિદ્યાર્થીઓને પરીક્ષામાં નહીં બેસવા દેવા બાબતે તેઓની હાજરી ઓછી, કોલેજમાં જે તે ક્લાસના અસાઇનમેન્ટ પણ પૂરા આપવામાં ન આવ્યા હોય, તેમજ પ્રથમ પરીક્ષામાં મૂળ વિષય કરતાં અડધા વિષયમાં પાસ થવું પણ ફરજિયાત હોય છે અને અડધા વિષયોમાં પાસ નહીં થયેલ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની આવી કોઈ પણ પ્રકારની પરીક્ષામાં નહીં બેસવા દેવા દેતા યુનિવર્સિટીની પરીક્ષામાં બેસવા નથી દેવાયા તેવું જાણવા મળી રહ્યું છે। જે વિદ્યાર્થીઓ હડતાલ પર બેઠા છે તે વિદ્યાર્થીઓને ગત વર્ષે વર્ગખંડમાં હાજરી નથી, એમણે એસાઇનમેન્ટ નથી આપ્યા અને ઇન્ટરનલમાં યુનિવર્સિટીના પરીક્ષાના કે નિયમ મુજબ ઇન્ટરનલમાં 50% હેડમાં પાસ થવું ફરજિયાત છે અને એ વિદ્યાર્થીઓ 50% હેડમાં પાસ ન થવાને કારણે યુનિવર્સિટીની પરીક્ષા આપી શકતા નથી। તે વિદ્યાર્થીઓના જે નંબર છે તે જે તે અધ્યાપકોએ જે તે વિષયમાં એની હાજરી એસાઇનમેન્ટ વગેરે જે નાપાસ થયા છે તે વિદ્યાર્થીઓ છે અને એ વિદ્યાર્થીઓને તે અંગેની જાણ કરવામાં આવી છે। બારડોલીની પીઆરબી આર્ટ્સ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજમાં ચાલુ સત્રમાં યોજાનાર પરીક્ષામાં નહીં બેસી શકનાર કુલ 136 વિદ્યાર્થીઓ છે। અનેક રજૂઆતો અને કોલેજની ક્ષતિ બાબતે યુનિવર્સિટી સુધી ફરિયાદો પણ કરાઈ છે। આખરે વિવાદ વકરતા કેટલાક પ્રાધ્યાપકો દ્વારા મધ્યસ્થી કરાઈ અને કોલેજ દ્વારા આગામી દિવસમાં હકારાત્મક નિર્ણય લેવાની બાહેધરી આપવામાં આવી હતી।